સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુવાણા કળસ ખાતે નેશનલ આર્ટ્સ કોલેજ રાહ NSS દ્વારા રાષ્ટ્રીય સેવા જનજાગૃતિ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ જનજાગૃતિ લાવા વ્યસન મુક્તિ, શિક્ષણ, આરોગ્ય, સફાઈ અભિયાન, મહિલા જાગૃતિ, નારી સંરક્ષણ અને શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જગદીશભાઈ પટેલ, દાનાભાઈ માળી, લુવાણાના સરપંચ તથા શાળા શિક્ષકો, બાળકો, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે શું કાર્યક્રમ રાખવાનો છે? અમે NSS કાર્યક્રમ અંતર્ગત અહીંયા આવ્યા છીએ. અહીંયા લોક જાગૃતિ, સ્વચ્છતા, વ્યસન મુક્તિ, આજકાલ વેલ્થ અને હેલ્થ બંને વ્યસનના કારણે બગડી રહ્યા છે, પછી નારી શિક્ષણ, પછી નારી સશક્તિકરણ વિશે જાગૃતિ કરવી. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 અને 2 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અપાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 માર્ચથી 2 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી હોવાના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ બોરીઓ પલળી ન જાય અને અનાજ ન બગડે તેની સાવચેતી રાખવા તમામ ઉત્પન્ન બજાર સમિતિઓમાં તેમજ સબ સેન્ટરો જિલ્લા ડિજિટલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે બટાકા, રાયડો, ઘઉં, જીરું સહિતના પાકો લેવાના આરે છે. જો ગુજરાત રાજ્ય સહિત જિલ્લામાં પણ વરસાદના ઝાપટા પડે તો ખેડૂતોના મોટા પાયે નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી કોંગ્રેસના 3 વાર ધારાસભ્ય રહી ચૂકેલા જોઈતાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાંથી કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હજુ 1 મહિના પહેલા જ વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી કોંગ્રેસના 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોઈતાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા કેટલાય દિવસથી ભાજપના સંપર્કમાં છે, ત્યારે 26 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને રાજીનામું સુપ્રત કરી કોંગ્રેસને અલવિદાના સમાચાર વહેતા થતા રાજકીયમાં કળફડાટ જોવા મળ્યો હતો. ત્યારે હાલ તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ VS દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર માવસરી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે માવસરી પોલીસ સ્ટેશન પ્રોહી ગુનાનો આરોપી શામતારામ ચેલારામ જાતે કોળી રહે બાપુનગર તાલુકો સાંચોર રાજસ્થાન વાળો દૈયપથી પસાર થનાર છે. જે હકીકતના આધારે દૈયપ 3 રસ્તા નાકાબંધી કરી સદરે આરોપી ઉપરોક્ત ગુનાના કામે આજરોજ તારીખ 28/2/2024 એક વાગે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોની ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ કર્મચારીઓ તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો, મેન પાવર મેનેજમેન્ટ, પોસ્ટર બેલેટ, EVM, VVPAT મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી
મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી, અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, MCMCની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચાર સહિતને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ સહિત નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌ પ્રથમ પ્રાર્થના સભા દરમિયાન ડૉક્ટર CV રામનના કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ 6-8માં અભ્યાસ કરતા બાળકો દ્વારા વર્ષ દરમિયાન કરેલ વિવિધ પ્રયોગો તથા વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનો અને ગણિત અભ્યાસના ઉપયોગી TLMનો બાળકોએ જાતે જ ઉપયોગ કરી શીખવાનું કાર્ય કર્યું હતું. તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શાળામાં ગોઠવાયેલા વિવિધ અભ્યાસના લગતા સાધનોની બાળકોએ પ્રદર્શન કરી માહિતી મેળવી હતી, જેમાં ધોરણ 6-8માં અભ્યાસ કરતા કુલ 189 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના આચાર્ય મયુરભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાનના શિક્ષક ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ તેમજ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. તેમજ શાળાના આચાર્ય મયુરભાઈ રાણા તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે અભ્યાસ કરતા બાળકોને પ્રયોગ બતાવી તેમજ વિજ્ઞાન ગણિતમાં વપરાતા સાધનો વડે પ્રયોગ બતાવી બાળકોને માર્ગદર્શન પૂરું પાડી માહિતી આપવામાં આવી હતી. તેમજ ધનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા અવારનવાર શૈક્ષણિક પ્રવૃત્તિ કરી બાળકોના ભવિષ્ય માટે અભ્યાસ બાબતે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. મારું નામ સીતાબેન વધાઈ છે. ધનપુરા શાળામાં આજે વિજ્ઞાન દિવસ ઉજવાઈ રહ્યો છે. 28 ફેબ્રુઆરી 2024 વાર બુધવાર. વિજ્ઞાન શિક્ષક ભાવિનભાઈ અને લલિતભાઈ દ્વારા અમને ખૂબ જ સરસ રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરી છે. આચાર્ય શ્રી મયુરભાઈ કે રાણા અમને આ બધી પ્રવૃત્તિ વિશે ખૂબ માહિતી આપી છે. મારું નામ ડાબી ચંદ્રિકાબેન નાગજીભાઈ છે. હું ધોરણ 8માં અમારી શાળા ધનપુરા વી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે રોજ અમારી ધનપુરા વી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આશ્રય શ્રી મયુરભાઈ રાણા તેમજ ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ જ સારી એવી અમને પ્રવૃત્તિ તેમજ તૈયારી કરવામાં આમ અમારા આવનાર અમારી શાળામાં વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ધનપુરા પ્રાથમિક શાળાની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેની અંદર ધનપુરા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ અને અમારા આચાર્યશ્રી દ્વારા ખૂબ જ સુંદર ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા ખૂબ જ સુંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે અમે બધી ગણિત અને વિજ્ઞાનના જુદા જુદા મોડેલો મૂકી અને બાળકોને સહભાગી કરી અને જુદા જુદા પ્રયોગો અને ગણિતના મોડેલોનું પ્રદર્શન અને નિદર્શન ગોઠવ્યું છે, અને જેનાથી બાળકો તેનાથી પરિચિત થશે સાધનોથી અને ભવિષ્યની અંદર પણ એ આપણા બાળ વૈજ્ઞાનિકો તૈયાર થશે. અમારો બીજો ઉદ્દેશ એ છે કે જેના કારણે બાળકો જે ગેરહાજર રહેતા હોય અને કે કંઈ એને એ દિવસે હાજર ના હોય અને એ દિવસે કોઈ પ્રવૃત્તિ થઈ ગઈ હોય તો આજના દિવસે એ પ્રવૃત્તિ આજે બાળકો દ્વારા જ કરી અને એમને બતાવવામાં આવશે. બીજું કે અમારા સ્કૂલની અંદર આવી અવારનવાર જુદી જુદી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને અમારો સમગ્ર સ્ટાફ એની અંદર સહભાગી થઈ અને સુંદર મજાનું કાર્ય કરતા હોય છે. મારું નામ પટેલ ભાવિનકુમાર રમણભાઈ, ધનપુરા પ્રાથમિક શાળા, તાલુકો અમીરગઢ. આજે 28 ફેબ્રુઆરી 2024 આજનો દિવસ એ વિજ્ઞાનનો જે પણ બાળકો કે શિક્ષકો રસ લેતા હોય તેમના માટે ખૂબ જ ઉમદા દિવસ છે. આજનો દિવસ એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આજે અમારી શાળામાં પણ પ્રાર્થના સભાની શરૂઆતમાં ડૉક્ટર CV રમનના જીવન વિશે બાળકો દ્વારા વાત કરવામાં આવી. અમારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ દ્વારા બાળકોને વિજ્ઞાનમાં રસ અને જાગૃતિ કેળવાય તે માટે ખૂબ જ સુંદર પ્રદર્શનનું આયોજન કરવાનું છે. આજે અમારી શાળામાં દરેક બાળકો એ ગણિત અને વિજ્ઞાનનું ઉપયોગી હોય તેવા TLM તેમજ વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન નિહાળશે અને વર્ષ દરમિયાન જે પણ વિજ્ઞાન શીખવામાં ત્રુટિ રહી ગઈ હોય એ આજના દિવસે તેમો પૂરી કરશે.
આમ આજનો દિવસ એ બાળકોને વિજ્ઞાનનો રસ અને જાગૃતિ કેળવવા માટેનો ખૂબ જ ઉમદા દિવસ છે. જે પણ બાળકની અંદર થોડી પણ ક્યુરિયોસિટી જિજ્ઞાસા હોય તેમના માટે આજનો દિવસ ખૂબ જ સુંદર છે. આજે અમારી શાળામાં જે પણ પ્રદર્શન થયું એ બદલ બંને શિક્ષકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે અમારી SMCના સભ્યો પણ આ પ્રદર્શનની મુલાકાત લેવાના છે, તો એમને પણ અમે આજે યાદ કરીએ છીએ. આજનો દિવસ દરેક શાળાના બાળકો માટે ખૂબ જ સરસ છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.